नमस्कार मित्रों, विजय गढ़िया यूट्यूब चैनल में परिचयात्मक स्वागत है। आप अभ्यास कर सो लेक्चर नंबर 35 के अंदर चैप्टर 5 विज्ञान स्वाध्याय 5 विभाग की नीचेना प्रश्न मान्य प्रमाण जवाब आपको इन अंदर दाखला नंबर 7 में एक से रकम में जो y बराबर 2x नो घन - 7x नो वर्ग - 11x - 5 हो तो x बराबर एक तृतीयांश और x बराबर 3 आवर વિધેય વધતું છે કે ઘટતું છે તે નક્કી કરો। તો વિધેય વધતું છે કે ઘટતું એ આપણે આગળ દાખલા પણ જોઈશું કે જે દાખલા નંબર 17 છે 16 દાખલામાં આપણે વધતા ઘટતા વિધેય માટે પણ જોઈ તો આ દાખલામાં ફરીથી પાછો એનો એ જ નિયમ છે કે વધતા વિધેય માટે નિયમ શું છે તો કે પ્રથમ વખત વિકલન લો એ વિકલનમાં x ની જે કિંમત આપી છે કિંમત મૂકો અને તમારો જવાબ 0 કરતા જો મોટો આવતો હોય તો વધતું વિધેય થશે અને પ્રથમ વખત વિકલન કરો અને એમાં x ની કિંમત મૂકો અને તમારો જવાબ 0 કરતા જો નાનો આવતો હોય તો ઘટતું વિધેય થશે। તો આપણે સૌપ્રથમ પહેલું કામ શું કરવું પડશે તો કે જે રકમ આપી છે એનું વિકલન કરવું પડશે। તો પહેલા આપણે જે રકમ આપી છે શું લઈએ તો y બરાબર 2x નો ઘન - 7x નો વર્ગ - 11x - 5 આવી આપણે રકમ આપી છે। તો આપણે વિકલન કરશું અને ડિવાઇડેડ છેદમાં dx લઈએ આખી રકમ ને ડીના છેદમાં dx વડે સૌપ્રથમ ગુણી નાખશો તો જે ડીના છેદમાં dx 2x નો ઘન ઓછા ડીના છેદમાં dx 7x નો વર્ગ ઓછા ડીના છેદમાં dx 11x વત્તા ડીના છેદમાં dx 5 બરોબર છે દોસ્તો। હવે આપણે આગળ વધીએ તો આનું વિકલન કરશો વિકલન માટે આપણે આગળના જે નિયમ હતા એ જ નિયમ ઘાત આગળ ઘાત ને એટલો ઘટાડો તો બે હતા એને એમનું રાખો એને ગુણ્યા ત્રણ આગળ ત્રણ ગુણાકારમાં આવશે એને ગુણ્યા એક ની ત્રણ ઘાત છે એટલે ત્રણ માંથી એક બાદ કરશું આપણે ઘાત આગળ લીધી ઘાત ને એટલો ઘટાડો કર્યો એ જ જ્ઞાન કરશું આપણે માઇનસ સાત હતા એમનું રાખો બે ઘાત તેને આગળ લીધો એટલે ગુણ્યા બે એને ગુણ્યા એક ની બે ઘાત છે તો એક ની બે ઘાત એમાંથી એક બાદ કરો પછી આગળ વિકલન કરીએ તો 11 છે તો 11 અને x ની ઘાત કાય ની તો કેટલી હશે 1 તો હશે એટલે 1 લખવાની જરૂર નથી તો તમે લખો ગુણાકારમાં તો પણ વાંધો નહીં 11 ગુણ્યા 1 થશે એને ગુણ્યા x ની 1 ઘાત હતી એમાં 1 બાદ કરો વત્તા 5 નું વિકલન અચળ સંખ્યા અચળ સંખ્યા લીધી હોય તો કેવું હોય છે 0 એટલે આપણે અહીંયા 0 મૂકી દઈશું। હવે આગળ વધીએ તો 2 ગુણ્યા 3 છ થશે x ની ત્રણ ઘાત છે એમાં જે ઘર બાદ કરો એ x ની ઘાત થશે 2 ઓછા 7 ગુણ 14 x ની બે ઘાત હતી એમાં જે બાદ કરો એ એક ઘાત આવશે એક ઘાત લખો તો ન લખો કાંઈ ઘર મળો બરોબર માઇનસ 11 ગુણ્યા 1 11 થશે x ની 1 માઇનસ 1 ઘાત એટલે કે x ની કેટલી ઘાત થઈ જાય અહીંયા 0 1 માં જે બાદ કરો એટલે 0 એટલે પ્લસ 0 એટલે લખવાની જરૂર આગળ વધીએ તો 6x નો વર્ગ ઓછા 14x ઓછા 11 x ની 0 ઘાત છે એને આપણે મૂકી દઈશું કોઈ પણ 0 ઘાત હોય તો એ 1 થી લે જે આપણે જાણીએ છીએ એટલે x ની 0 ઘાત ની જગ્યા આપણે 1 મૂકી દઈશું। આગળ વધીએ તો 6x નો વર્ગ ઓછા 14x ઓછા 11 ગુણ્યા 1 એટલે 11 આ આપણું વિકલન છે એટલે કે ડિવાઇડર છેદમાં dx ની કિંમત બરોબર। હવે આ જે રકમ આપણે મળેલી છે એની અંદર આપણે x ની જે કિંમત અલગ અલગ મૂકશું પેલા x બરાબર 1 મૂક્યા છે અને x બરાબર 3 તો પેલા આપણે 1 મૂક્યા મૂકશું લખવું પડશે અહીંયા ડિવાઇડર છેદમાં dx માં x બરાબર 1 મૂક્યા મૂકશું મૂકતા એટલે જ્યાં આપણે x લખાય ત્યાં આપણે 1 મૂક્યા મૂકશું હવે પરંતુ ડિવાઇડર છેદમાં dx બરાબર જે રકમ રાખી મૂકી દઉં 6x વર્ગ ઓછા 14x ઓછા 11 હવે એક જગ્યાએ આપણે કેટલા મૂકી દઈશું એક તૃતીયાંશ એક જગ્યાએ આપણે તૃતીયાંશ મૂકી દઈએ એક ના છેદમાં બે આખા કૌંસ પર વર્ગ ઓછા 14 જે સાહેબો પાછળ તૃતીયાંશ મૂકેલી જગ્યાએ માઇનસ 11 જ્યાં જ્યાં એક થાય ત્યાં આપણે એક તૃતીયાંશ મૂકા અને વર્ગ હોય તો વર્ગ લખવાનો કાંઈ ઘાત ન હોય તેમ રાખવાનું જ્યાં જ્યાં એક તૃતીયાંશ આપણે ફરજિયાત મૂકવાના રહેશે। આગળ વધીએ તો
एक नो वर्ग एक बे नो वर्ग करो तो चार ओछा बे सत्ता चौदह सात એટલે માઈનસ સાત આવશે તો માઈનસ અગિયાર તો આના પાસે છેવટા નાખીએ ત્રણ દુ છ અને બે દુ ચાર એટલે ત્રણ ના છેદમાં બે ઓછા સાત ઓછા અગિયાર ઓછા કેટલા થશે અગિયાર ને સાત અઢાર તો આ દસ આવી રહી આપણે દસાઈ કેવું છે કાંઈ નથી એકમાં એક હોય એટલે છેદમાં આપણે બે રાખશું બે નો ગુણાકાર ની સાથે અઢાર સાથે એક નો ગુણાકાર ત્રણ સાથે बराबर तो माइनस जवाब आयो तो जीरो करता जवाब से और जीरो करता नाना था से એટલે લેસ ધેન 0 કરશો તો 0 કરતા કે નાની હોય તો આ બે માંથી કયો નિયમ લાગુ પડે છે એનો તો જે ઘટતા વિધેય માટે તો મે લખશો કે x બરાબર 1 દૂત્યાંશ આગળ ઘટતું વિધેય થશે ઘટતું વિધેય આ કેવો જવાબ આપણો મેળો ત્યાર પછી બીજા જવાબ માટે બીજા જવાબમાં આપણે કરવાનું છે x બરાબર 3 લેવાનું છે એટલે શું પડશે કે ડિવાઈડર છેદમાં dx માં x બરાબર 3 લેવાનું એટલે ડિવાઈડર છેદમાં dx એટલે તો આપણે શું મૂકી દઈએ ડિવાઈડર છેદમાં dx બરાબર આપણે શું મળ્યું છે અહીંયા 6x નો વર્ગ ઓછા 14x ઓછા 2 એટલે આ અહીં લીધો 6x નો વર્ગ ઓછા 14x और x का मान कितना होना चाहिए 3 x का मान 3 मुझे देखो आपने तो 6 6 1 नो डालो x की जगह कितना चाहिए लेना 3 3 को 3 नो वर्ग ओछा 14 काउंट में 3 ओछा 11 3 नो वर्ग 9 खाते 14 गुणिया 3 42 ओछा 11 છને મેરે 54 ઓછા 45 ને 11 એટલે નિશાની કેટલી છે 16 થશે 2 ને 3 4 ને 5 53 થશે એ 54 માંથી 53 બાદ કરો એટલે 1 વધશે એટલે 0 કરતા કિંમત 1 થશે મોટી 0 કરતા કિંમત મોટી એટલે આ બેમાંથી કયો નિયમ લાગુ પડે તેનો નિયમ બધા નિયમ માટે તો આપણે લખવું પડશે કે x બરાબર 3 આગળ વધતું વિધેય આ તો જવાબ થશે